ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના દિવસે શું કરવાથી શુભત્વની પ્રાપ્તિ થાય અને શું કરવાથી ન કરવું જોઈએ જેનાથી અશુભત્વ આપને મળી શકે છે, આ સાથે જ આજનું શ્રેષ્ઠ દાન કયું રહેશે અને મંત્ર, આ તમામ વિશે જાણકારી મેળવીએ. મહેન્દ્રભાઈ, આજનું શુભત્વ અશુભત્વ દાન અને મંત્ર શું રહેશે? સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી રે નમોસ્તુતે. મહાલક્ષ્મીજીને ગુલાબ દ્વારા પુષ્પની પૂજા કરવામાં આવે તો આજે સફળતા પ્રાપ્ત થાય. પિતૃઓનું છઠ્ઠું શ્રાદ્ધ છે આજના દિવસ માટે, તો શ્રાદ્ધ નાખવામાં આવે તો પણ સારી સફળતા આજે મળશે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવા આજના દિવસ માટે ધ્યાનમાં રાખજો. ઓમ શુક્રાય નમઃ આ મંત્ર આજનો શ્રેષ્ઠ મંત્ર છે. ચોખા અને દૂધનું દાન કરવામાં આવે અથવા આ સમય દરમિયાન ચોખા અને દૂધનો ઉપયોગ વિશેષ કરવામાં આવે, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપણી સાથે સુરેન્દ્રનગરથી એક દર્શક મિત્ર જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપનો સવાલ અને વિગતો અમને જણાવશો. હેલો જી, જયશ્રીબેન. મારું નામ જયશ્રીબા છે, હું સુરેન્દ્રનગર થી બોલું છું. હવે આગળ કઈ બોલો જયશ્રીબા. જયશ્રીબેન, આપણા ટીવી નું વોલ્યુમ બંધ કરી દેશો. હેલો, હા, મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ સમય સ્થળ? હા, એમ તારીખ 14/7/74. 14/7/74 સમય ખબર. વહેલા 5:15 શનિ પાવરફુલ જોઈએ, લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્ર જોઈએ, માનસિક શાંતિ માટે ચંદ્ર જોઈએ, બરોબર. આ બધી જ રીતે જોવા જઈએ તો મિથુન રાશિમાં શનિ સાથે રહેલો સૂર્ય અને આપણા શાસ્ત્રમાં વિષયો કહ્યું છે, 50 લિટર દૂધ ભાગ્યના બળે મળે પણ એક ટુકડો ફટકડીનો જો દૂધમાં પડે તો દૂધને ફાડી નાખે, દૂધને કામમાં ન લેવા દે. એ જ પ્રમાણે સૂર્ય અને શનિ એ વિષયોગ કરે છે તો યોગ્ય રીતે આ દોષનું નિવારણ થાય એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ છે, 6 સ્થાનમાં રાહુ છે. આ 16 શ્રાદ્ધ પિતૃઓના ધરાઈ નાખો, પિતૃઓને યાદ કરો, દરરોજ પિતૃઓનો સવાર સાથે સ્મરણ કરો, કારણ કે રાહુ 6 સ્થાનમાં ક્યાંક ને ક્યાંક પિતૃદોષ બનાવી રહ્યો છે. તો આમાં બધું ધ્યાનમાં રાખશો, સારી સફળતા મળશે. આપની સાથે એક દર્શક મિત્ર નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપનો સવાલ અને વિગતો અમને જણાવશો. હેલો જી, મારી બેબીનું નામ છે આયુષી ભગત, એની જન્મ તારીખ છે 5/3/14. બરોબર. હા, મારી બેબીનું નામ છે આયુષી. નરેન્દ્રભાઈ, આપના ટીવી નું વોલ્યુમ 2014 સમય, એની જન્મ તારીખ છે 5/3/14. સમય શું છે વાલા? હા, 2014. આ જન્મ મળ્યા, આવતા જન્મ ના મળતા, સમય તો કહો છે નહીં, યાદ શક્તિ નથી, યાદ શક્તિ નથી, બાપાની નથી, દીકરાની ક્યાંથી હોય? આજ કેટલી વખત તમને પૂછ્યું તો એનો ટાઈમ તમારી પાસે નથી, પણ છતાં આપણે તમને રાહત મળ્યો કંઈક કરીએ. ચંદ્રકુંડળીના આધારે ચંદ્ર કેતુ સાથે છે, ચંદ્રમાં મનનો કારક છે. રાત્રે સૂતા પહેલા એને દૂધ પીવડાવવામાં આવે, સારી સફળતા મળશે. બ્રાહ્મી, આમલા અને શંખપુષ્પી આ ત્રણનું વિશેષ સેવન કરવામાં આવે તો સારી સફળતા મળશે. રાહુ અને શનિ શ્રાપિત યોગ બનાવી રહ્યા છે, ચંદ્રકુંડળીમાં 7મા સ્થાનમાં છે, મંગળ સાથે જોડાયેલો છે. તો આવા સમયે રાહુ શનિનો ચંદ્રકેતુના બળીની વિધિવત પૂજા કરાવી લેજો મિત્ર, ચોક્કસ સારી સફળતા મળશે. દર્શકો, જ્યારે પણ આપ ફોન કરતા હો ને ત્યારે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આ બધું સાથે રાખજો ને, આપણને બધાને અનુકૂળતા રહેશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મહેન્દ્રભાઈ પપ્પાની સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આ સાથે જ દર્શક મિત્રો, મહેન્દ્રભાઈ ખાસ કરીને ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દરરોજ આપને માહિતી આપતા જ હોય છે, પરંતુ આપ રૂબરૂ મુલાકાત કરવા ઈચ્છતા હો તો નોંધી લો તેમનું સરનામું.